निराली શું વિચારે? કાઈ નહીં જય, સાંભળ, મને એવું લાગે છે કે મારા ઘરે મારા મમ્મી પપ્પાને ખબર પડી ગઈ છે આપણા બેઓની, એટલે મારા પર દબાણ કરે છે સગાઈ કરવાનું. તને તો ખબર છે ને કે મારા પપ્પા અને મારા ભાઈ કેવા છે. હા પણ થયું છે શું એ તો મને કે. આજ સવારે મારા પપ્પાએ મને કીધું કે તારે કોલેજ જવાનું બંધ અને બહાર બી જવાનું બંધ અને તારી સગાઈ કરી દેવાની છે. મને લાગે છે કે આપણી ખબર પડી ગઈ ને એટલે જાવું કરે છે. તું ચિંતા ના કર, બધું સારું થઈ જશે. એમાં એટલું બધું ડરવાનું શું? તું એમ કહે છે ને કે ડરવાનું નહીં હોય, તો તું એક કામ કર, મારા ઘરે આવ અને મારા પપ્પાને અને મારા ભાઈને કે મારી સગાઈ બીજે ના કરાવે. બસ હું બીજા જોડે નહીં રહી શકું. પણ હું ક્યાં તને બીજા જોડે રહેવાનું કહું છું? તારા ઘરેથી હા પાડશે એટલે હું તો મેરેજ કરવા તૈયાર જ છું ને. પણ તને ખબર છે ને કે મારા પપ્પા કેવા છે. મને તો મારા પપ્પાથી બહુ ડર લાગે છે. મને સાચે ઘરથી બહાર નહીં નીકળવા દે તો હું શું કરીશ? તને કેમ મળીશ? તું ચિંતા ના કર, એવું કાંઈ પણ નહીં થાય. હું તારા ઘરે આવીશ અને બધી જ વાત કરીશ, ઠીક છે? યાર આપણી લાઈફ કેટલી મસ્ત છે કે. પણ એક સરખી આપણી લાઈફ છે. તને એમ નથી લાગતું કે આપણી લાઈફમાં કંઈક ટ્વિસ્ટ આવવો જોઈએ? ટ્વિસ્ટ તો આવશે જ તે, કેમ કે તું મારી સાથે છો એ માટે. હા પણ એ વાળો ટ્વિસ્ટ નહીં, બીજો ટ્વિસ્ટ. કેવો વાળી ટ્વિસ્ટ? ટ્વિસ્ટ મીન્સ હા આપણે મેરેજ કરીએ. તો તારા ઘરે વાત કર ને. અમારામાં રિવાજ છે કે પહેલાં મારી નાની બહેનના લગ્ન થઈ જાય પછી મારા થશે. ત્યાં સુધી મારો કોઈ ચાન્સ નથી. અરે ભગવાન, એટલી જ વાત તો પછી આપણે કરાવી દઈએ ને તમારી સિસ્ટરના લગ્ન. શેની વાત જોવે છે તું? કોની સાથે કરાવું? બેલ સાથે? સારો મુરતિયો તો મળવો જોઈએ. અરે તમારા ફેમિલી મેમ્બર્સમાં હશે કોઈ ને કોઈ મસ્ત છોકરો. અરે એમ પણ મુરતિયાની કઈ કમી નથી. એક શોધવા જાઓ એટલે હજાર મુરતિયા મળે. ફટાફટ લગ્ન કરાવ એટલે આપણા પણ લગ્ન થાય. એ મારી બેન છે, એને હું સારા મુરતિયો શોધીને જ પછી લગ્ન કરાવીશ. સાંજના હાય. કેટલી લેટ થઈ? ક્યાં ગઈ હતી? હું મારા એક ફ્રેન્ડને મળવા ગઈ હતી. ઓહ, ફ્રેન્ડને મળવા? હા. બીએફ તો નથી ને તને? અરે ના યાર, તને લાગે છે મારે બીએફ હોય એવું? તું તારું બોલ, તારે છે કોઈ ફ્રેન્ડ યા બોયફ્રેન્ડ? ના હવે, તને તો ખબર છે ને મારા પપ્પા અને મારા ભાઈ કેવા છે. એમને ખબર પડી હોય કે મને બીએફ છે તો મને તો ક્યાંય પહોંચાડી દે. બાપરે. હા યાર, મારો ભાઈ પણ બહુ સ્ટ્રિક્ટ છે. આ બધી વસ્તુ તેને સેચ પણ નહીં ગમે. યાર આપણા બંનેની લાઈફ આમને આમ કોરીને કોરી જતી રહેવાની છે. ખબર નહીં આપણી લાઈફમાં ક્યારે ફૂલોની બહાર આવશે અને આપણે પણ બધી ગર્લ્સની જેમ આપણા બોયફ્રેન્ડને લઈને ફરશું. હા બસ આપણે ખાલી વિચારવાનું જ છે, એ પોસિબલ નથી. હા અરે તું મને એકવાર તારા ઘરે તો લઈ જજે, મને આવવું છે તારા ઘરે. હા પાક્કું લઈ જઈશ. શ્યોર. પણ છે ને મારો ભાઈ ને મારા પપ્પા ના હોય ને ત્યારે લઈ જઈશ. નહીં, મને તો તારા ભાઈને પણ મળવું છે અને તારા પપ્પાને પણ મળવું છે. ઠીક છે, તો એવું કરશું. જ્યારે હોમ પર હશે ને ત્યારે આવજે. યસ. ઓ યાર બહુ ભૂખ લાગી છે, ચાલ ને આપણે કોઈ કેન્ટીન વેન્ટીનમાં જઈએ. યા ચાલ. પણ શું ખાવું છે તારે? પનીર ચીલી અને તું મેગી, રાઈટ? ના તો કહું, ચાલ ત્યાં જઈએ. હા ભાનુ પ્રતાપસિંહ, બસ કેમ છે બધું? લગ્નની તૈયારી પૂરી? બસ મોજ કરો, અમે આવી રહ્યા છીએ બધા. પ્રસંગ સારી રીતે ઉજવીશું. હા હા, બધા રજવાડાને બોલાવી લેવાના છે આપણે. હા કોઈ બાકી ન રહેવું જોઈએ. હા હા, કેમ નહીં. બેટા બોલો. પપ્પા. આ નિરાલી હમણાં કેમ મોડી આવે છે? કેટલા વાગ્યા? 9 સુધી આવી રહી હતી. પપ્પા આજકાલ છે ને એ મને બરાબર જવાબ નથી આપતી. જ્યારે બી ફોન કરું તેમ કે કોલેજ છું, ફ્રેન્ડ સાથે છું,
ચીલ મારું છું, આ શું વાત છે? કોઈ પ્રશ્નનો જવાબ બરાબર નથી દેતી અને આજે તો ફોન પણ ભૂલી ગઈ, તો મારે કોની સાથે વાત કરવી? પણ આટલું બધું થાય છે તો તે કોઈ દિવસ અમને બંનેને વાત કરી? મમ્મી, મને એમ થયું કે બાળપણમાં છે, હજી છોકરી છે, એની વાત મતલબ મેં શું કહેવી? પણ હવે આજકાલ તો હાથમાંથી નીકળી ગઈ છે. કંઈક તો પપ્પા એની વિશે વિચારવું જ પડશે તમારે, નકર પછી મને જિમ્મેદારી આપી દો તો એને હું સીધી કરી દઉં. તારી વાત સાચી છે. છોકરીની જાત અને નિરાલી, અહીં આવ, બેસ અહીંયા. ક્યાં ગઈ હતી તું? મારી એક ફ્રેન્ડને મળવા માટે. બસ, મને ખબર હતી પપ્પા આવા જવાબ આપે છે હર વખતે. બા નિરાલી, આ બધું શું છે? હા, અને તને એ તો ખબર છે ને, આપણા સમાજમાં સંધ્યાકાળ થાય એટલે દીકરીઓ મને ઘરમાં જોઈએ, અને આ રોજ તો આની પાસે બાના કાઢે, આજે ક્લાસ છે, આજે આમ છે, આજે બેનપણીને ત્યાં જાઉં, શું છે આ બધું? મમ્મી સાચે, હું અહીંયા બાજુના ગાર્ડનમાં જ બેઠી હતી મારી ફ્રેન્ડની સાથે. મને લાગે છે કે હવે આપણે ભણાવવાનું બંધ કરી દેવું પડશે આપણે, અને જલ્દી હાથ પીડા કરી દેવા પડશે. આપણે આમ જો કરશે ને તો આપણું ક્યાંક નાક પડાવશે. કોલેજ જવાનું બંધ થઈ જશે, ધ્યાન રાખજે. અને આજે તું ફોન કેમ લઈને નહીં ગઈ? ભાઈ, હું ફોન ભૂલી ગઈ હતી, અહીંયા ચાર્જમાં રહી ગયો. એમ, તું અને ફોન ભૂલી જાય? અરે મને બધી ખબર છે, તૈયાર થાય ને ત્યારથી તારા બાજુમાં ને બાજુમાં હોય ફોન, અને તું ફોન ભૂલી જાય, નક્કી કઈ લોચા હશે. પપ્પા, તમારે જલ્દી વિચારવું પડશે, આ છોકરી હાથમાંથી જાય છે. ના પપ્પા, હું એવું કઈ નહીં કરું જેનાથી તમને દુઃખ થાય, અને જે કઈ બી હશે ને એ હું તમને કહી દઈશ. જો ધરાલી બેટા, આ ગામમાં અને આ શહેરમાં અમારી મોટી શાખ છે, અને જો તે કોઈ અવળું પગલું ભર્યું ને તો સમજી લેજે, તને તો ઉભે ઉભી વાડી નાખીશ, પણ તારી સાથે જે કોઈ હશે ને એને અહીંયા જીવતો નહીં રહેવા દો. પપ્પા જે કહે છે ને એ વાત કાનમાં નાખજે, અને અંદર જા, અને જોઉં છું કાલથી તું કેવી રીતે બહાર જાય છે. જા અંદર. નહીં, ઊભી રહે. તું જ્યારે નાની હતી ને ત્યારથી હું તને શીખવાડતી હતી કે બેટા જેવી સાંજ પડે ને એટલે સીધા ઘરે આવી જવાનું, દીકરીની જાત છે. ઉલટાની હવે તું જેમ જુવાન થતી જાય છે એમ બગડતી જાય છે. આ તારા બાપે છે ને તારા પર એટલો બધો વિશ્વાસ મૂક્યો છે, મારે ને એને ઘણી વખત વાત થાય તો એ મને કહે. ના, મને મારી નિરાલી પર તો બહુ વિશ્વાસ છે, એ આડું અવળું પગલું ભરે જ નહીં, એ આમ કરે જ નહીં, અને એટલા માટે જ હું છે ને ગમ ખાઈ જતી હતી. પણ આજે આજે જ્યારે મેં આના મોઢે સાંભળ્યું ને કે તારું બધું કેવું નાટક છે બાર, અને તું કેવા બાના કાઢે છે, એટલે આજે હવે છેલ્લી વાર હું તને કહી દઉં છું કે બાર જવાનું નથી, અને જો જાય તો અમારા ત્રણ જણને પૂછ્યા વગર નથી જવાનું, અને જાય ને સંધ્યાકાળે તું મને આપણા ઘરમાં જોઈએ, દીવા બત્તી ટાળે દીકરીઓ બહાર રહીને એ સારું ન કહેવાય. પણ મમ્મી, હજી 8 જ વાગ્યા છે અને મારી બધી ફ્રેન્ડ 10 વાગ્યા સુધી બહાર હોય. તારી ફ્રેન્ડ ગઈ હમણાં તેલ લગાવવા, અને 8 વાગ્યા જ, મેં તને 7 વાગ્યાનું કીધું. સંધ્યાકાળે દીવા બત્તીનો ટાઈમ 7 વાગ્યાનો હોય છે, મંદિરમાં પણ આરતી 7 વાગે જ થાય છે, અને 7 વાગ્યા પહેલા તું મને ઘરે જોઈએ, અને જો કાલથી નથી આવી ને તાટીઓ ભાંગી નાખીશ ત્યારે આ બેવનું હું નહીં સાંભળું, એટલું યાદ રાખજે. જા હવે અંદર. તને ઊંચા અવાજથી વાત જોઈએ જ નહીં મારે, ચાલ જા. બસ રડવા આવી ગયો? હા કુંવરબા, લાગે છે કે પાણી પહેલા પાળ બાંધવી પડશે, નકર આ છોકરી આપણા હાથમાંથી જતી રહેશે. પણ હું એ નહીં થવા દઉં, એ જે કરે છે ને હું નહીં થવા દઉં, એ પહેલા તો એને આપણે ઘરે બહાર કરી નાખશું. જા બેટા, તું અંદર જા અને એને પૂછ કે એના શું લફડા છે, એ મને નહીં કહે, તારા બાપને નહીં કહે, મને કહી દેશે. એવી રીતે કહી દેશે એ તને, એ ટ્રીક તને આવડવી જોઈએ. હંમેશા દીકરી છે ને મા ને બાપ ને નો કે ને, એટલું એ ભાઈ ને કે. તું જા અંદર અને એને શાંતિથી પૂછ કે શું છે, મને કે, નહીં તો મમ્મી પપ્પા તને જીવતી નહીં રહેવા દે. જા, તું અંદર જા. બસ હવે બહુ થયું, બહુ ગમ ખાધો, પણ હવે નહીં, હું એક દીકરીની માં છું અને મને ખબર છે
સમાજમાં આપણી દીકરી માટે પછી કેવી વાતો થશે, અને એવું કંઈ પણ થાય ને એ પહેલાં હું અને તમે ચેતી જશું. તમે એને કાંઈ કહેશો તો હું વચ્ચે નહીં બોલું ને, હું એને કહેતી હોઉં ને ત્યારે તમારે એને લાડ નહીં કરવાનો. તમને ખબર છે નિરાલી નું કોલેજ જવાનું અમે બંધ કરી દીધું છે. હા, અને તું એ જ ફ્રેન્ડ છે ને જે એની સાથે આખો દિવસ તું રખડે છે? હા આંટી, હું આજે નિરાલીને મળવા આવી છું. અને આ કોણ છે? એ મારો ભાઈ છે. પણ તું નિરાલીને મળવા આવી તેમાં એનું શું કામ હતું? એને શું કામ લાવી? અરે આંટી, મને આવવામાં લેટ થઈ ગયું ને, તો એ બસ મારી સાથે આવ્યો છે. સરસ. તને આવવામાં મોડું થઈ જાય અને ઘરે જવામાં મોડું થાય તો તું તારા ભાઈને લઈને આવે છે, રાઈટ? અને એ એકલી એકલી રાતે 8-9-10 વાગ્યા સુધી રખડ્યા કરે છે, તો એટલી અક્કલ એને તું આપ કે એકલા એકલા રેવાય નહીં અને રહેવું હોય તો ભાઈને સાથે રખાય. હા આંટી, પણ નિરાલી છે ક્યાં? મને એકવાર એને મળવા તો દો. એને મળવાની કોઈ જરૂર નથી. નહીં નહીં, હવે આવી જ છે તો એકવાર મળવા દો. હા અંકલ, પ્લીઝ મને એકવાર મળવા દો નિરાલી. એવું તો શું કામ છે કે તારે મળવાની જરૂર પડી એને? હશે હવે કોઈ કામ, મળવા દો ને. આપણી નજર સામે તો મળે છે અને પણ આપણા જ ઘરમાં, મળવા દો એને. આ તો બહુ માથે ન ચડાવે. હું માથે નથી ચડાવતી. હા, એને બહાર જવાનું કહેતે ને કે હું એને લઈને બહાર જાઉં છું તો હું નહીં જવા દે, પણ આપણા જ ઘરમાં એને મળવું છે તો મળી લેવા દો ને. ઠીક છે, તારે મળવું છે ને તો એને બોલાવું છું. મિરાલી બેટા, અહીંયા આવ. અરે કોઈ બેંક પણ મળવા આવી તને? અરે હેન્સી, તું અહીંયા? ને તું કોણ છે? આ મારો ભાઈ છે. શું વાત કરે છે? પપ્પા, આપણે દુશ્મનનો છોકરો છે આ. તને મારા ઘરમાં આવવાની હિંમત કેમ થઈ? હે, નીકળી જાય તને મારા ઘરમાંથી. જા વિરાજ, છોડી જાય. પપ્પા, એ દુશ્મનનો છોકરો છે, તમને ખબર છે? અત્યારે આપણો મહેમાન છે, અતિથિ છે, આવી જાય અહીંયા. પપ્પા કહે છે એટલે છોડું છું. રસ્તામાં ક્યારે મળ્યો ને ખીચી નાખીશ. નિરાલી, શું છે આ બધું? મમ્મી, હું જઈને પ્રેમ કરું છું. તું આને પ્રેમ કરે છે? આને? અને તે દિવસે તે શું કીધેલું? પપ્પા, તમારું નાક કપાય ને એવું હું કોઈ કામ નહીં કરું. અને આજે હું શું સાંભળું છું? અને એ પણ દુશ્મનના છોકરા સાથે. મમ્મી, મેં નાક કપાય ને એવું નથી કર્યું અને એવું કરીશ પણ નહીં. એટલે તો હું અત્યારે તમને ક્લિયર કહું છું કે હું જઈને પ્રેમ કરું છું. અને મને પહેલાં નહોતી ખબર કે આપણા દુશ્મનનો છોકરો છે. પણ તને આજ મળ્યો તો પ્રેમ કરવા માટે, બીજું કોઈ ન મળ્યો તને મૃત્યુ. નિરાલી બેટા, તને પ્રેમ કરવા માટે મારા દુશ્મનનો દીકરો મળ્યો તને? પણ પપ્પા, મને પહેલા નહોતી ખબર, અત્યારે મને ખબર પડી આજે. ચાલો બસ, હવે તમે થોડા ઠંડા થાવ. એ દુશ્મની આપણા વચ્ચે હતી, આપણા બાળકોએ એમાં શું ગુનો કર્યો? અને જ્યારે એ બંને જણા કંઈ જાણતા જ નથી તો આપણે શું કરીએ? અને આપણે માતા પિતા છીએ, આપણે તો નમવું જ પડશે. પણ કુંવરબા, આ લોકો આપણને શું કહેશે? આપણી હવેલીની ઇજ્જત અને આપણી હવેલીની ઇજ્જત અને ખાકમાં મેળવી દીધી. શાંત, એકદમ શાંત થઈ જાઓ. ખરેખર હું અને તમે નસીબદાર છીએ કે આજે પણ એણે આપણને વાત તો કરી. પણ માની લો કે આપણા ગુસ્સાની શિકાર થઈને એની સાથે ભાગી જાય તો સમાજ અને લોકો શું કહેતે? આ તો આપણે શું કરશું?
એ બંને જણને આપણે લગ્ન કરાવી આપશું એટલે સમાજનું મોઢું બંધ થઈ જશે, એ લોકોને બોલવાનો કોઈ મોકો નહીં મળે. તમે આમ ગુસ્સે ન થા, ન થા પપ્પા. હવે આપણે સમાધાન કરી જ નાખીએ. સમાધાન? શું સમાધાન કરું છે તારે? પપ્પા, હું પણ હેન્સીને પ્રેમ કરું છું. શું? અમે ઘણા ટાઈમથી મળીએ છીએ પણ મને ખ્યાલ નથી કે આ બંને ભાઈ બહેન છે. વિરાજ, આ તું જ છે ને? તે દિવસે તે અમને ફરિયાદ કરી હતી કે હવે આ ક્યાં જાય છે, શું કરે છે, કોની સાથે છે, બાના કાઢે છે. તો હમણાં તો તું એમ કહે છે કે ઘણા સમયથી તમે લોકો મળો છો, તો તે દિવસે કેમ બધી બહુ ડાઈ ડાઈ વાતો કરતો હતો? આટલો સમય તમે સાથે ફર્યા તો તને ખબર નથી કે આપણો દુશ્મનનો દીકરો છે? દુશ્મનનો દીકરો છે એમ તો ખ્યાલ નથી પણ મને, મેં તો ખાલી આમને જોઈને જ પ્રેમ કર્યો હતો. જોઈને પ્રેમ કર્યો હતો, જોઈને પ્રેમ થઈ જતો હોય. હા, અને આ તો ઠીક છે કે આ તો જતી હતી, તું ધ્યાન રાખતો હતો, અમને ખબર હતી કે વેલા મોડી આવે છે એટલે કદાચ ક્યાંક રખડતી હશે. પણ તું તું તો અત્યાર સુધી આપણા ઘરમાં એકદમ ડાયો અને સંસ્કારી છોકરો બનીને રહ્યો, અને આજે તું એમ કહે છે કે તું આને પ્રેમ કરે છે? પપ્પા, મમ્મી, હવે તમે બંને માની જાઓ, મારી નાની બેન છે એ સારા ઘરમાં જ જશે, કેમ કે તેમની ઘેરે હંસી હતી. એનો ઉછેર જો, એ છોકરી કેવી સરસ છે, ડાય છે, સંસ્કારી છે, તો હંસી આપણી બેનનો પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હા અંકલ, હું પણ તમારી દીકરી નિરાલીને કે દુઃખી નહીં થવા, હંમેશા ખુશ રાખી છે, માની જાઓ પ્લીઝ. શું આ તમે જ કહો છો ને કે તમે નિરાલીને દુઃખ થાય એવું વર્તન ક્યારેય નહીં કરો? એક વાત ધ્યાનમાં રાખો, તમારી દીકરી જો અમે બંને સમાધાન કરશું તો તમારી બેન મારા ઘરમાં આવશે અને મારી દીકરી તમારા ઘરે જશે. તમે તો એમ કહો છો કે ક્યારેય હું નિરાલીને દુઃખ થાય એવું વર્તન નહીં કરું, પણ કદાચ બની શકે કે મારે આને કંઈક ખીજાવવું પડે, કંઈક બોલવું પડે, અને એ જો રિસાઈને તમારે ત્યાં આવી જાય તો તમે પણ આને કાઢી મૂકશો, એવું જ ને? નહીં આંટી, હું એવું કોઈ કામ નહીં કરું કે જેનાથી તમને દુઃખ થાય, હું તમારી દીકરી થઈને રહીશ. ઓકે, સરસ. તો સાંભળો, તમે ચારેય જણા, હવે તમે પણ તો થોડાક હસો, તમે આમ ગુસ્સામાં નહીં રહો. એનું કારણ છે, આપણે બંને ખુશ હશું તો જ આપણા ચારેય સંતાનો ખુશ રહેશે. તો પ્લીઝ માની જાઓ તમે પણ, અને સાંભળો, તમને ચારેયને અમે મંજૂરી તો આપીએ છીએ પણ એક શરતે, તમારી બહેનનું અમારા ઘરમાં કંઈ પણ થાય તો એની ફરિયાદ તમારે નહીં સાંભળવાની, અને આનું તમારા ઘરે કંઈ પણ થાય તો એની ફરિયાદ તમારે અમને નહીં કહેવાની, તો જ આ બંને વરઘોડિયા ખુશ રહેશે. કબૂલ મંજૂર છે બધાને? કબૂલ છે, કબૂલ છે ને? હા કબૂલ છે. ઓકે, તો હવે તમે ને તમે ને સાસુ સસરાને ને મમ્મી પપ્પાને પગે તો લાગો, તો મીઠા મોઢા થશે. સુખી રહો, ખુશ રહે બેટા. આશીર્વાદ. બસ, તો આ તમારો પ્રેમ જોઈને હું પણ તમને કહું છું કે કરો કંકુના અને મેલો આંધણ લાભસેના.